હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આપની સભા યોજાઈ હતી, જેમાં ભાજપ કોંગ્રેસમાંથી નારાજ થયેલા 300 જેટલા કાર્યકરો યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. નેશનલ હાઈવે 8 કતપુર ટોલ ટેક્સ પાસે આવેલ ચંદનીન હોટલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો જાહેર સભામાં પંજાબના ફતેહગઢ સાહિબના ધારાસભ્ય લખમીરસિંહ રા ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી પંજાબમાં થઈ રહેલ કામો વિશે વખાણ કરી અમારી સરકાર ગુજરાતમાં આવશે તો ગુજરાતમાં પણ અમે આ જ રીતે વિકાસલક્ષી કામો કરીશું અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલને જીતાડવા ઉપસ્થિત સૌ કોઈને હાકલ કરી હતી. તો આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે અને પ્રાંતિજ તલોદતી 30 વિધાનસભા સીટ ઉપરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલનો વિજય થશે તેવું તેઓએ જણાવ્યું હતું. તો ઉપસ્થિત સૌ કોઈને આમ આદમી પોતાનો વોટ આપવા જણાવ્યું હતું. તો ભાજપ કોંગ્રેસમાંથી 300 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. તો ભાજપ કોંગ્રેસમાંથી જોડાયેલ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાતા તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમે ભાજપ કોંગ્રેસ બંને પક્ષોમાંથી કંટાળી ગયા છીએ, અમારે કામ જોઈએ છે અને મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નને લઈને અમે ભાજપ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈએ છીએ. તો આ પ્રસંગે પંજાબના ફતેહગઢ સાહિબના ધારાસભ્ય લખમીરસિંહ રાય, ભાનુસિંહ સ્નેહલભાઈ પટેલ, કનુસિંહ ચૌહાણ, ગુલાબસિંહ, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, સમર્થકો સહિત આમ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. आज यहाँ प्रांतिज में कॉन्स्टिट्यूंसी में हमारे स्थानिक लीडर भानु जी, गुलाब जी, सलीम जी और गुलाब जी जितने भी हमारे यहाँ के लीडरशिप हैं उनकी गवाही में, खासकर हमारे भानु जी की गवाही में बहुत सारे नौजवान और लोगों ने आम आदमी पार्टी में शमूलियत किया है. मैं उनका सभी का स्वागत करता हूँ और ये जो शमूलियत हुई है ये 100 नहीं 200 नहीं बहुत ज़्यादा लोगों ने शमूलियत की है और ये आज साबित हो गया कि ये जो प्रांतिज की सीट है ये आम आदमी पार्टी जीतने जा रही है. लोगों का इतना प्यार मिल रहा है और ख़ासकर मैं नौजवानों का, जो हमारे यूथ है, उनका धन्यवाद करता हूँ. सैकड़ों की तादाद में उन्होंने आज आम आदमी पार्टी ज्वाइन की है. मैं चाहता हूँ कि अरविंद केजरीवाल साहब की जो नीतियाँ हैं वो पूरे देश में जाएँ और गुजरात इसके लिए तैयार है, परिवर्तन के लिए तैयार है और गुजरात के लोग आम आदमी पार्टी की सरकार 5 तारीख को बनाने के लिए तैयार बैठे हैं, परिवर्तन करने के लिए तैयार बैठे हैं. और आप देखोगे गुजरात के लोग जैसे पंजाब और दिल्ली में काम हुए ऐसे यहाँ भी होंगे. और हमारे नेता ने जो गारंटियाँ दी हैं अरविंद केजरीवाल साहब ने, एक एक गारंटी पंजाब और दिल्ली में पूरी की जा रही है तो यहाँ भी पूरी की जाएगी. मैं सभी का, जितने भी लोग आज बहुत बड़ी तादाद में शामिल हुए हैं आम आदमी पार्टी, उनका स्वागत करता हूँ और उनको विश्वास दिलाता हूँ कि इस पार्टी में आपका पूरा हम स्वागत करेंगे. और जो काम करते हैं लोग, आम लोगों के, आम घरों के लोग हैं ये, आम घरों के नौजवान हैं. आम आदमी पार्टी भी आम लोगों की पार्टी है. सो सभी का बहुत बहुत स्वागत, धन्यवाद. प्रांतिज में जो इतनी बड़ी शमूलियत हुई है हमारे नौजवानों की और बुजुर्गों की, इससे जो प्रांतिज की सीट है जिस पे हमारे कैंडिडेट अल्पेश भाई जी हैं, आज ये जीत समझो. आज ये सीट लोगों ने इतना प्यार दिया है, इतनी बड़ी तादाद में शमूलियत की है तो अल्पेश भाई यहाँ से जीत पक्की है. लोगों का प्यार इस बात का सबूत है कि ये आम आदमी पार्टी और अल्पेश भाई इस सीट से जीत रहे हैं. ભાજપમાં મારો જન્મ થયો એ દિવસે હું ભાજપમાં જોડાયો હતો અને અત્યારે હાલની આ પરિસ્થિતિ જોતાં મને લાગ્યું કે આ ભ્રષ્ટાચાર, આ બેકારી, ઘણો આપણા બેન દીકરીઓની ઇજ્જત લૂંટાય છે એ બી ભાજપ સરકારને બોન નથી પડતું. આ વેટ લાવી દીધો, આ બધું કેટલું બધું આપણા ઉપર બોજો એ ભાજપ સરકારને દેખાતું નથી. એટલે અમે બધા આપ પાર્ટીમાં જોડાયા છે અને આપ પાર્ટી મજબૂત બનાવવાની છે અને એને જીતાડવાની છે. એને 150 સીટો લાવીને અમે નક્કી કર્યું છે કે એને 150 સીટો લાવીને જીતાડવાની છે. ઓકે, હું વાપુર ગ્રુપનો વતની છું. ઘણા વર્ષથી ભાજપમાં તોટ આપેલું છે પણ ભાજપને કોઈ કોમ કર્યો નથી.
કોઈ વાતે કશું જ નહીં. અમારા વાપુર ગામનો રોડ તમે જુઓ ને તો અત્યારે કોઈ બેન દીકરીની જો ડિલિવરી હોય ને પ્રોસેસની અંદર લાવી હોય ને તો અમારે મુસીબત તો એ હતી. ભાજપથી અમે કંટાળી, અમે આ પાર્ટીમાં જોડાયા છીએ કે ભાજપ સરકારે કોઈ નહીં, કે ભાજપને તો ખાલી અમૃત જ પીધું છે. ઝેર તો ગરીબોને આપ્યું છે મોંઘવારીનું. ગરીબ કઈ રીતના એમ કે આ જીવી શકે? અત્યારે કરીએ કામ કરે તો 300 રૂપિયા, ફેક્ટરીમાં જાય તો 12 કલાકના 400 રૂપિયા, આ કઈ રીતના પૂરું થાય? એક અમે આજથી ભાજપ સરકારથી કંટાળી અને અમે આપ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. મારું નામ મકવાણા અગરસિંહ અમરસિંહ. અમે છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને અહીંયા અમે જોયું કે જે પંજાબની અંદર અને દિલ્હીની અંદર કેજરીવાલ સાહેબે જે પરિવર્તન લાવેલા છે એમાં સૌથી વધારે જે શિક્ષણમાં અને બેરોજગારીની અંદર ગેરંટી અમને આપી છે અને જે એમને બોલ્યા હતા તે પારી છે, તો અહીંયા ગુજરાતમાં પણ એવું પરિવર્તન લાવવાની જરૂર છે. અને એના કારણે હવે હું વિધાનસભાના માનનીય અલ્પેશભાઈને અમે સાથ અને સહકાર આપીશું અને પૂરેપૂરી જંગી મતોથી જીતાડશે એવું બાંયધરી આપું છું. હું કરોલ ગામ વતની કરોલનો છું. હું છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલો હતો, પર કોંગ્રેસ પાર્ટીનું કોઈ પરફોર્મન્સ નહોતું. એના કારણે કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટીમાં હું જોઈનિંગ કરું છું. ખેડૂતોની સમસ્યા છે અને આમ આદમીની બહુ તકલીફ સમસ્યા છે, એટલે એના કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયો. પટેલ સુરેશભાઈ જોઈતાભાઈ પટેલ. અત્યાર સુધી હું ભાજપમાં જ હતો, પણ અતિશય મોંઘવારી જેવું કે ખાતર, વીજ બિલ કે કોઈ પણ સરકારી ખાતામાં જવું હોય તો પણ પૂછીને જ જવું પડે, પૂછ્યા વગર કોઈ કામ થતું નહીં, ધક્કા ખાવા પડતા હતા. તેના લીધે અમે હવે આમ આદમી પાર્ટીમાં જ ગયા છીએ અને આ ભાજપની સરકારમાં કોઈ પણ વસ્તુઓ બધી નવી નવી લાવે છે, બધી સ્કીમો લાવે છે, પણ પહેલાં સ્કીમો આપી દે છે અને પાછળથી પછી એનો ટેક્સ ઉઘરાવવાનો ચાલુ કરી દે છે. મિનરલ વોટર ગણો તો ઘેર ઘેર નળ અને ઘેર ઘેર પાણીનો એને કાર્યક્રમ રજૂ કર્યો, પણ મિનરલ વોટરની સાથે સાથે એને મીટર પણ લગાવવાના ચાલુ કરી દીધા છે. આ ભાજપ સરકાર છે, પહેલાં ઘેર ઘેર નળ એટલે પાણી પીવા થાય અને પાણી મફત મળે છે અને પછીથી એવા એના પ્રયોગો ચાલુ કરે છે કે આના ઉપર મીટર લાગશે, તમારે આટલું જ પાણી પીવું પડશે. એના લીધે આ કંટાળીને અમારે કોઈ પણ ભાજપનું સબસિડી કે લોન કે કોઈ પણ અમારે જોઈતું નથી. અમારે તો પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂત સુખી રહે એ જ અમારે પરિવર્તન જોઈએ છે. એ આમ આદમી પાર્ટી કરી શકે એવી છે કે કોંગ્રેસ કે એવા કોઈ કૃત્યો કરી શકે એમ નથી. તો અમારે આ જ પરિવર્તન પાર્ટી માટે આમ આદમીમાં અમે આજથી જોડાઈ ગયા છીએ અને એનો ખેસ ધારણ કર્યો છે. આ ખેડૂતોને તો ઘણા પ્રશ્નો નડતા હોય છે, જેવા કે પાણી, વીજળી બિલ, ખાતર, ઘણા બધા. કોઈ પણ વસ્તુ લેવી હોય તો લોન લાઇનમાં લાગો. અમારે તો ભાજપને એમ કહેવું છે કે અમારે તો પોષણક્ષમ ભાવો મળે અને વિજય માલ્યા લોન આપો અમને, વિજય માલ્યા લોન અમને આપો તો અમે ભાજપમાં રોકાવા તૈયાર છીએ. પણ અમે તો એ પણ કરવા તૈયાર નથી અને મારે તો કોઈ લોન બોનની કોઈ જરૂર નહીં. એવી એક સત્તાધારી પાર્ટી આવી છે જે દિલ્હીમાં કૃષિમંત્રી અહીંયા આવીને હમણાં રજા લઈને ગયા છે સભા કરીને, અને અમારે તો એવી વસ્તુ જોઈએ છે કે લોન વગર જોઈએ, કોઈ સબસિડી જોઈતી નથી, પણ પોષણક્ષમ ભાવો મળે, ખેડૂત સુખી તો આખો દેશ સુખી. જય જવાન જય કિસાન. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે
સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી કફ ગળાની ખરાશ બંધ નાક સરદર્દ શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો આધા શીશી સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.